માંડવી તાલુકાના મસ્કા એન્કરવાલા હોસ્પિટલની નજીક જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ મુલાકાત લીધી। આ મસ્કા એન્કરવાલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિથી વાકેફ થયા હતા। કોરોનાની મહામારીમાં ઉકાળો, લીંબુ પાણી તથા લીમડાના રસની મસ્કા ગ્રામ પંચાયત દ્વારા નમો સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી। મસ્કા ગામ ખૂબ જ સુંદર છે। મસ્કા ગામના જે સરપંચ છે આપણા ભાઈ શ્રી કીર્તિભાઈ, એમણે ખૂબ જ ગામની વિકાસ માટેની ચિંતા કરી છે અને ખાસ તો દીકરીઓ અને મહિલાઓ માટે એ ખૂબ જ ચિંતા સેવી રહ્યા છે। અમે બાલિકા પંચાયત જોઈ અને બાલિકા પંચાયત દ્વારા એ જે દીકરીઓની યોજનાઓ છે, મહિલાઓની જે યોજનાઓ છે એનો લાભ મળે એના માટેનું એનું સુંદર આયોજન અહીંયા એક એન્કરવાળા હોસ્પિટલમાં અત્યારે અમે ઊભા છીએ। અહીંયા જે ડૉક્ટર સ્ટાફ છે એ ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે। ખરેખર તારાચંદભાઈ છેડાને ધન્યવાદ આપું છું કે એમણે પહેલી કોરોનાની જ્યારે લહેર આવી ત્યારે આ ઉમદા કાર્ય કર્યું અને અત્યારે આ ઉમદા કાર્યમાં બીજી લહેરમાં પણ એ સરસ મજાની કામગીરી બજાવી રહ્યા છે। આજે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષા આદરણીય પારુલબેન માંડવી તાલુકાના પ્રવાસ ઉપર, જે ખાસ કરીને જેટલી પણ સીએચસી પીએચસી સેન્ટરો છે, કોવિડ સેન્ટર છે, હોસ્પિટલની મુલાકાતે માનનીય અધ્યક્ષા આવ્યા છે, ત્યારે એમની જોડે અમે સૌ કોઈ અહીંયા મસ્કા એન્કરવાલા હોસ્પિટલની અંદર આવ્યા છીએ। અહીંયા સરસ મજાનું નમો લીંબુનું શરબત અને નમો સેવા કેન્દ્ર, જ્યાં લીંબુનું શરબત, ઉકાળો, લીમડાનો રસ, તુલસીનો ગળો, ગળાનો રસ, આ બધું ભાઈ શ્રી સરપંચ શ્રી કીર્તિભાઈ યુવા મોરચાના અમારા પ્રમુખ અને સરપંચ શ્રી એમના માધ્યમથી અહીંયા સેવા કેન્દ્ર જેટલા પણ દર્દીના સગાવાલા બહાર બેઠા છે એમના માટે અહીંયા ઉપયોગી થઈ રહ્યા છે। વિશેષમાં જિલ્લા પ્રમુખ શ્રી પારુલબેને વાલી દીકરી યોજનાના સંદર્ભમાં પણ મુલાકાત અહીંયા લીધી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે વાલી દીકરી યોજના ચાલી રહી છે, જ્યારે દીકરીનો જન્મ થાય છે એ જન્મતાની સાથે જ એમનું રજીસ્ટ્રેશન કરાવી અને દીકરી 18 વર્ષની થાય ત્યારે એને લાખ રૂપિયાની રકમ મળે એ માટે પણ ચિંતા બેન પ્રમુખશ્રી કરી રહ્યા છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી માન્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર જિલ્લાની અંદર કોવિડ હેલ્પ ડેસ્ક સેન્ટર દ્વારા અને કોવિડ સેન્ટરો ઉપર આ રીતે નમો સેવા કેન્દ્ર ચલાવી અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને સાથે કામે લગાડી અને લોકોને ઉપયોગી થઈ રહી છે। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727551072।